ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નવા પ્રશ્નોને જોઈએ અને આપણો શૈક્ષણિક કાર્ય આગળ વધારીએ. ચાલો, અહીં કહેવામાં આવ્યું છે, એક પ્રશ્ન આપ્યો છે, ચાલો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલો જ પ્રશ્ન છે, કોઈ એક સંખ્યા ધારો, જો તે 3નો ગુણક હોય તો તેને લાલ રંગના વર્તુળમાં લખો, જો તે 5નો ગુણક હોય તો તેને વાદળી રંગના વર્તુળમાં લખો. એટલે કે 3નો ગુણક અને 5ના ગુણક આપણે લખવાના છે. ગુણક એટલે શું? તો ગુણક એટલે 3નો ઘડિયો બોલતા જે અવયવીઓ મળશે, જે સંખ્યા મળે તે 3ના ગુણક કહેવાશે, એટલે કે 3 વડે ભાગી શકાય કહેવાશે. જો 3ના ગુણકને લાલ રંગના વર્તુળમાં લખવાનું કીધું છે એટલે હું તમારા વર્તુળને લાલ રંગ કરી દઉં છું. ઓકે, ચાલો. અને બાજુનો વાદળી કયો રંગ કીધો છે જોઈએ આપણે. 5મા નંબરના ગુણકને વાદળી રંગના વર્તુળમાં લખો, પણ મેં બ્લેક કલરનું જ વર્તુળ પાડ્યું છે. તમે સમજી જજો કે આ 5નો ગુણક છે અને આ 3નો ગુણક. ચાલો, તો આપણે 3ના ગુણકો લખવાનું શરૂ કરીએ. ચાલો, તો 3નો ગુણક બોલીએ તો 3 × 1 = 3, આપણે બંનેના 11 સુધી ગુણીશું. 3ને પણ 11 સુધી ગુણીશું અને 5ને પણ 11 સુધી જ ગુણીશું. 11 સુધી બંનેને ગુણીશું. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 4 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27, 3 × 8 = 30. જો 3 × 8 = 30, હવે 3 × 8 = 30, 10 સુધી પટી ગયું. હવે આપણે 11 લેવાના છે, 10 પછી 11 લેવાના ને. તો 11ને 3નો ઘડિયામાં 11 ક્યારે આવે? નહીં આવે ને. તો તમે શું કરશો, 11ને 3ના ઘડિયો જોવાનું, 11ની અંદર 3નું ખાનું જોવાનું, એટલે 11 તાળી, આવું બોલવાનું, 11 તાળી 33. આટલા એના ગુણકો આપણે શોધી કાઢ્યા. ગુણકો એટલે કે 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ. બીજા શબ્દોમાં એવું કહેવાય કે 3નો ઘડિયો બોલતા મળતી સંખ્યાઓ. અને બીજું એવું પણ કહેવાય કે 3નો ઘડિયો બોલતા જે સંખ્યાઓ મળે ને, તો આ બધી 3ની અવયવીઓ પણ કહેવાય. ચાલો, હવે 5નો ઘડિયો બોલતા લઈને બો કરીએ. 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 44, 5 × 9 = 45, અને 5 × 8 = 50. ચાલો, 10 સુધી પૂરું થયું. હવે 11મું વાર લેવાનું છે. 11 વાર સુધી આપણે ગુણવાનું છે. તો 11 વખત કેવી રીતના ગુણીશું? તો 11ના ઘડિયામાં 5ને જુઓ, 11 × 50 = 55. કેવી રીતના લેશું? 10 સુધી તો આપણે ખબર જ છે કે એ ઘડિયામાં 10 સુધી ના આવે છે, પણ 11મી વખત કેવી રીતના લેશું? તો આવી રીતના 11 × 33 અને 11 × 50 = 55 થયું. હવે આપણે આગળ જોઈશું નહીં, બસ આટલી 11 સુધીના જ ગુણાકાર સુધીનો ગણતરી કરી. ચાલ, હવે આમાં બંનેમાં સરખા સરખા આવતા હોય ને, એ આ વચ્ચેની કોલમમાં ગોઠવી દઈએ, હે ને. ચાલો, તો કોણ સરખું છે જુઓ, આ 15, પછી આ 15 જુઓ, પછી આગળ જુઓ છે સરખા 15, પછી જુઓ આ 30 અને આ પણ 30. તો અહીંયાથી પૂછી લઈએ, અહીંયાથી પૂછી લઈએ 30ને, અને 30 અહીં લખી લઈએ, બરાબર ને. અને અહીંથી 15 પણ ભૂસી લઈએ, અને અહીંથી 15 ભૂસી લઈએ, અને 15ને અહીં લખી લઈએ. એટલે કે 15 અને 30 લાલ રંગના વર્તુળમાં પણ આવે છે અને વાદળી રંગના વર્તુળમાં પણ આવે છે. એટલે કે તે 3નો ગુણક પણ છે અને 5નો ગુણક પણ છે. તે 3 અને 5ના સામાન્ય ગુણકો કહેવાશે. 3 અને 5ના સામાન્ય ગુણકો કયા? તો 15 અને 30. અને સૌથી નાનો સામાન્ય ગુણક 15 કહેવાશે. અને મોટામાં મોટો તો શોધી જ ન શકાય, કારણ કે સંખ્યા તો અસંખ્ય છે, હે ને. ચાલો, એટલે મિત્રો, હવે અમનીની આમલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવવાનો પ્રયત્ન કરી રહી છે. તેને એક લંબચોરસમાં ગોઠવ્યા છે. હવે એમ કીધું છે કે આ જ આમલીના કચુકાને, એટલે કે 12 કચુકાને તમે વધારે લંબચોરસ બનાવો અને વધારે લંબચોરસમાં ગોઠવવાનો પ્રયત્ન કરો. તો ચાલો, આપણે અમનીના 12 કચુકાને ગોઠવવાનો પ્રયત્ન કરી. આમલીના કચુકા છે, ચાલો ગોઠવીએ. ચાલો, તો પહેલાં તો 1 જ લઈએ અને સાથે 12, 1 × 12 આ રીતે થાય એ રીતે લઈએ. તો જોજો, આ રીતે લઈએ, હા, 1 1 કચુકાને 1 1 ખાનામાં લઈએ, એટલે કે અહીં 1 ખાનું અને એમ લાંબા 12 ખાના. 1 2 3 4 5 6 7 8
નવ દસ અગિયાર અને બાર, આ બાર ખાના છે અને બાર ખાનામાં અમ્મીના કચુકા ગોઠવાઈ ગયા છે. આમલીના કચુકાને ગોઠવી દીધા એટલે કે એની આ પહોળાઈ એક અને લંબાઈ બાર, એવું થયું. ચલો હવે આ જ કચુકાને ફરી બીજા કોઈ લંબચોરસમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો શું કરીએ, બે કચુકા લઈએ અને લંબાઈ છ લઈ લીધી એટલે પહોળાઈ બે લઈએ એટલે આ રીતે થશે, આ રીતે, આ રીતે થશે ને, આ રીતે થશે, આ રીતે આપણે આ રીતે લંબચોરસ ગોઠવી. ચાલો જોઈએ હવે, ચાલો ગોઠવી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. ચાલો આટલામાં જ પટી ગયું એટલે આ લંબચોરસ પણ બની ગયું. અને જુઓ કેવી રીતના આવ્યા છે, બે આ બાજુના એટલે પહોળાઈમાં બે અને છ ઊભા એટલે કે લંબાઈ એક બે ત્રણ ચાર પાંચ છ, છ કચુકા લંબાઈમાં લીધા અને બે કચુકા પહોળાઈમાં લીધા. જેનું માપ ઓછું હોય એને આપણે પહોળાઈ ગણીશું, જેનું માપ વધારે હોય તેને આપણે લંબાઈ ગણીશું. ચાલો હવે એને બીજી રીતે ગોઠવીએ તો છ ગુણ્યા બે એવું પણ કરી શકાય એટલે કે છ ઊભા લઈએ ત્રણ ચાર પાંચ ને છ, એવી રીતના બાજુમાં બીજો લઈએ એટલે છ દુ બાર થઈ જશે ને, બે ત્રણ ચાર પાંચ અને છ, છ ને છ બાર થઈ ગયા એટલે આ બીજું એક લંબચોરસ બની ગયું. થયું, ચાલો હવે બીજું એક લંબચોરસ બનાવીએ તો ઊભા બાર પણ લઈ શકાય ને, ઊભા બાર પણ લઈ શકાય. ચાલો ઊભા બાર લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. આનું કેવી રીતના બન્યું, તો એક ગુણ્યા બાર, જેમ આ બન્યું હતું તેમ એ એક ગુણ્યા બાર બન્યું હે ને. ચાલો હવે હજુ એક લઈ શકાય તો ત્રણ ગુણ્યા ચાર, તો કેવી રીતના, તો એક ને બાર વડે ગુણી તો બાર આવે છે, બે છંગ બાર આવે છે એટલે આ રીતે ગોઠવાશે, છ ડુ બાર આવે એટલે આ રીતે ગોઠવાશે, ત્રણ ચોક પણ બાર આવે એટલે ત્રણ વડે પણ ગોઠવાશે. જુઓ એક બે ત્રણ બરાબર અને ચાર લઈએ આ બાજુની સાઈડ, આ બાજુ ત્રણ લીધા તો આ બાજુ ચાર, ત્રણ ચોક બાર. ચાલો જોઈએ આ બાજુ ચાર લઈ લઈએ બરાબર ને, આના ચાર અને આના ત્રણ, ચાલો આઠ નવ દસ અગિયાર ને બાર. જો આ એક લંબચોરસ બન્યું, ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર થાય, આનું ઊંધું પણ કરી શકાય, ચાર ગુણ્યા ત્રણ એટલે હવે આ બાજુ ચાર, ચાર અને આ બાજુ એક બે ને ત્રણ, થયું તો પણ બાર થયા, ચાર તાલી બાર, આપણે એક લંબચોરસ બની ગયું. આ રીતે આટલી રીતે લંબચોરસમાં ગોઠવી શકાય. તો આ શાના આધારે આપણે નક્કી કર્યું, તો જે ઘડિયામાં બાર આવતા હતા, જે ઘડિયામાં બાર આવતા હતા એ બધા ઘડિયાઓને લઈ અને આપણે અલગ અલગ લંબાઈ અને પહોળાઈ ગોઠવીને એ લંબચોરસમાં ગોઠવી દીધા. એકને બાર વડે ગુણતા બાર મળ્યા, બાર એકુ કરતા પણ બાર મળ્યા અને બે છંગ બાર, છ ડુ બાર, ચાર ત્રણ ચોક બાર અને ચાર તાલી બાર, એને અલગ અલગ રીતે ગોઠવી દીધા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાના નંબર બાણું અને તાણું અને ચોણાનું પેપરનું જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકતા હશો કે એક મોટું બોક્સ દેખાઈ રહ્યું છે, એમાં એક લંબચોરસમાં રંગ પૂર્યો છે. તો આ લંબચોરસમાં જે રંગ પૂરેલો છે ને એ એમ કહેવામાં આવ્યું છે કે અહીં વીસ ખાનામાં વીસ ખાનાનો લંબચોરસ બનાવ્યો છે. તો આ લંબચોરસની પહોળાઈ બે ખાના જેટલી છે, તેની પહોળાઈ બે ખાના જેટલી છે. તો તેની લંબાઈ કેટલી છે, તો ચાલો ખાના ગણીને જોઈ લો કેટલી છે એની લંબાઈ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો એની લંબાઈ છે દસ. ટોચ તો થયું હશે ને, દસ ગુણ્યા બે કર્યા હશે તો દસ દુ વીસ જેટલા ખાના બનાવી શક્યા હશે.